દોસ્તો હવે એક રૂપિયો બે રૂપિયા અને પાંચ રૂપિયા એમ ત્રણ સિક્કા આપ્યા છે આ ત્રણ સિક્કાનો ઉપયોગ કરીને તમારે ખાનામાં આપેલી કિંમત બનાવવાની છે પહેલા ચાર રૂપિયા આપ્યા છે પહેલા ખાનામાં એક રૂપિયાના ચાર સિક્કા મૂકો જુઓ એક બે ત્રણ અને ચાર રૂપિયા હવે બીજા ખાનામાં પણ ચાર રૂપિયા છે ત્યાં એક રૂપિયાના બે સિક્કા અને બે રૂપિયાનો એક સિક્કો મૂકીએ તો ચાર રૂપિયા થાય બે રૂપિયાનો એક સિક્કો એટલે બે રૂપિયા અને આ ત્રણ અને આ ચાર રૂપિયા ત્રીજા ખાનામાં પણ ચાર રૂપિયા આપ્યા છે ત્યાં બે રૂપિયાના બે સિક્કા મૂકીએ બે ને બે ચાર હવે આ જ સિક્કાઓની મદદથી પાંચ રૂપિયાની જુદી જુદી કિંમત બનાવીએ પહેલા ખાનામાં એક રૂપિયાના પાંચ સિક્કા મૂકો જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ રૂપિયા બીજા ખાનામાં એક પાંચનો સિક્કો મૂકો એક પાંચનો સિક્કો એટલે પાંચ રૂપિયા ત્રીજા ખાનામાં એક રૂપિયાના ત્રણ સિક્કા અને બે રૂપિયાનો એક સિક્કો મૂકો ત્રણ ને બે પાંચ રૂપિયા ચોથા ખાનામાં બે રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાનો એક સિક્કો મૂકો બે ને બે ચાર રૂપિયા અને ચાર ને આ એક પાંચ રૂપિયા બાળમિત્રો હવે એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાના સિક્કાની મદદથી છ રૂપિયાની જુદી જુદી કિંમત બનાવીએ પહેલા ખાનામાં એક રૂપિયાના છ સિક્કા મૂકો જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ રૂપિયા બીજા ખાનામાં એક પાંચનો સિક્કો અને એક રૂપિયાનો એક સિક્કો મૂકીએ પાંચનો એક સિક્કો એટલે પાંચ રૂપિયા અને પાંચ ને એક છ રૂપિયા ત્રીજા ખાનામાં બે રૂપિયાના ત્રણ સિક્કા મૂકીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ રૂપિયા ચોથા ખાનામાં એક રૂપિયાના ચાર સિક્કા મૂકો અને બે રૂપિયાનો એક સિક્કો મૂકો એક રૂપિયાના ચાર સિક્કાના ચાર રૂપિયા અને એમાં આ બે ઉમેરીએ તો ચાર પછી પાંચ અને છ તો થઈ ગયા છ રૂપિયા હવે છેલ્લા ખાનામાં એક રૂપિયાના બે સિક્કા અને બે રૂપિયાના બે સિક્કા મૂકીએ તો એક રૂપિયાના બે સિક્કા એટલે બે રૂપિયા અને બે રૂપિયાના બે સિક્કા એટલે ચાર રૂપિયા બે માં ચાર ઉમેરીએ તો છ થાય કિંમતનું અનુમાન કરો બાળદોસ્તો અહીં કેટલાક ચિત્રો આપ્યા છે ચિત્રો સાથે એક કાપલી પણ આપી છે વસ્તુની કેટલી કિંમત હશે તેનું અનુમાન કરી અને આપેલી કાપલીમાં કિંમત લખવાની છે તમને સમજાય એટલે બેટ સાથે આપેલી કાપલીમાં અનુમાનથી બેટની કિંમત વીસ રૂપિયા લખી છે તો ચાલો બીજી વસ્તુઓની કિંમત અનુમાન કરી અને લખીએ દોસ્તો આ પેન્ટની કિંમત કેટલી હશે મને તો લાગે છે આની કિંમત એકસો રૂપિયા હશે હવે આ રંગ કરવાના કૂચડાની કિંમત કેટલી હોઈ શકે થોડું વિચારો અને કહો શું પંદર રૂપિયા સારું એની કાપલીમાં પંદર રૂપિયા લખીએ તમે આવી ઘડિયાળની કિંમત વિશે જરૂર થોડું ઘણું જાણતા હશો તો અનુમાન કરીને કહો જોઈએ આ ઘડિયાળની કિંમત કેટલી હશે બે જવાબ આવે છે કોઈ પચીસ રૂપિયા કહે છે તો કોઈ ચાળીસ રૂપિયા કહે છે આપણે તેની કાપલીમાં અનુમાનથી ત્રીસ રૂપિયા લખી દઈએ દોસ્તો હવે બાકી રહેલી વસ્તુઓની કિંમત અનુમાનથી આપેલી કાપલીમાં લખો પ્રવૃત્તિ તમારા ઘેર રહેલી દૂધ અને છાશની થેલી સાબુ ટૂથપેસ્ટ માચીસના ખોખા વગેરે પર છાપેલી કિંમત વસ્તુના નામ સાથે લખો ચલણી નોટોનો ચાર્ટ બનાવો જૂના અને નવા ચલણી સિક્કા એકત્ર કરો